વેલકમ બેક. મહત્વપૂર્ણ સમાચાર. લોકસભાની ચૂંટણી પહેલા મતદાનની યાદી જાહેર. 1950 ટોલ ફ્રી નંબર પર મતદાનની યાદી ચકાસી શકાશે. નામ ન હોય તો 6 નંબર ફોર્મ ભરી નામ ઉમેરી શકાશે. અમદાવાદમાં 1,29,021 નવા મતદારો ઉમેરાયા છે, જ્યારે 100 વર્ષથી વધુ ઉંમરના 100 જેટલા લોકો જોડાયા છે. મૃત્યુ પામેલા 31,193 મતદારોની કમી થઈ છે. વધુ વિગતે વાત કરવા સંવાદદાતા મેહુલ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. મેહુલ, એક મતદાનની યાદી ઓનલાઈન મૂકવામાં આવી છે, શું વિગતો? બિલકુલથી વાત કરવામાં આવે દીક્ષિતા, તો લોકસભાની ચૂંટણી પહેલા જે તમામ તૈયારીઓ છે ચૂંટણી વિભાગ તરફથી, ચૂંટણી પંચ તરફથી કરી દેવામાં આવી છે. મતદાર યાદીની આખરી જે પ્રસિદ્ધિ છે તે કરી દેવામાં આવી છે. ગત વખતે જે 4,40,00,000 હતા જે મતદારો હતા, તેની અંદર વધુ 7,00,000 મતદારો છે તેનો ઉમેરો થયો છે. એટલે 4,47,00,000 જેટલા જે મતદારો છે તે કુલ મતદારો છે તેની યાદી બહાર પાડવામાં આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો જે છેલ્લા 3 મહિનાથી જે પ્રક્રિયા ચાલતી હતી તે પ્રક્રિયાને અંતે હવે જે મતદાર યાદી છે તેની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવી છે. 51,000 કરતાં વધુ જે છે પોલિંગ સ્ટેશન છે, જેમાં 17,000 જેટલા પોલિંગ સ્ટેશન છે તે શહેરી વિસ્તારની અંદર જોવા મળ્યા છે, જ્યારે 34,000 જેટલા જે ખાસ કરીને વાત કરવામાં આવે તો પોલિંગ સ્ટેશન અર્બન જે રૂરલ વિસ્તારમાં જોવા મળ્યા છે, એટલે જે ગ્રામ્ય વિસ્તારના જે પોલિંગ સ્ટેશન છે તે જોવા મળ્યા છે. એટલે 7,00,000 નવા ઉમેદવારો જે માફ કરશો જે 7,00,000 નવા જે મતદારો છે તેનો ઉમેરો છે તે કરવામાં આવ્યો છે. વિશેષતા વાત કરવામાં આવે તો જે તમામ જે તૈયારીઓ છે તૈયારીઓ કરી દેવામાં આવી છે. થોડા સમય પહેલા પણ વિડીયો કોન્ફરન્સ દ્વારા ચૂંટણી પંચ દ્વારા તમામ જે કલેક્ટરો સાથે ચર્ચા વિચારણા પણ કરવામાં આવી હતી. જે તમામ જે પ્રક્રિયા છે લોકસભાની ચૂંટણીને લઈને તેના માટેની તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે. જે બાકી રહી ગયેલા જે પણ મતદારો હશે તે પણ ફોર્મ ભરીને તેમનું જે મતદારમાં મતદારની યાદી છે તેની અંદર પોતાનું નામ છે તે ઉમેરી શકશે. જી દીક્ષિતા. બિલકુલ મેહુલ, આભાર સમગ્ર વિગત બદલ. તો લોકસભાની ચૂંટણીની તૈયારીઓ, 100 વર્ષથી વધુ ઉંમરના 100 લોકો જોડાયા છે નવા મતદારો, 7,00,000 જેટલા મતદારોનો તેમાં ઉમેરો થયો છે.